મહિલા કોંગ્રેસ મોરચા દ્વારા હૈદરાબાદની ઘટનાના પગલે કેન્ડલ માર્ચ યોજી હતી. ભાવનગર શહેર મહિલા મોરચા દ્વારા હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પર સામૂહિક બળાત્કાર ગુજારી જીવિત સળગાવનારને ફાંસીની સજા આપવાની માંગણી સાથે ઘોઘા ગેટ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન ત્રિવેદી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે ડૉક્ટર બેન પ્રિયંકાબેન રેડ્ડી, એમની ઉપર જે ગેંગ રેપ કરવામાં આવ્યો છે, બળાત્કાર કરવામાં આવ્યો છે, એમને રેપ કરી અને સળગાવીને મારી નાખવામાં જે આવ્યા છે, જે દુષ્કર્મ આવ્યું છે, એમને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આજે કોંગ્રેસ મહિલા શહેર સમિતિ એમને શ્રદ્ધાંજલિ પાઠવવા અહીંયા અમે આવ્યા છીએ, કેન્ડલ માર્ચ માટે આવ્યા છીએ. ભવિષ્યમાં આવો બનાવ ન બને એમની માટે અમે પ્રભુને બી પ્રાર્થના કરી છે. ખાસ કરીને જ્યારે કેન્દ્ર સરકારે, એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એવું કહે છે દીકરી બચાવો દીકરી પઢાવો, પણ હું કેન્દ્ર સરકારને પૂછવા માંગુ છું, રાજ્ય સરકારને પૂછવા માંગુ છું કે આપણે આપણી કોઈ બેન દીકરીઓની કોઈ સલામતી નથી. આજે પોસ્કોની જે કલમ રાખી છે એના હિસાબે હત્યાઓનું પ્રમાણ વધ્યું છે, રેપના બનાવ બન્યા છે. આજે અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ અને અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પણ કહીએ છીએ કે જ્યાં જ્યાં પણ આવા દુષ્કર્મના બનાવો બને છે ત્યાં દુષ્કર્મ કરનાર અપરાધીઓને સખતમાં સખત ફાંસીની સજા આપવી જોઈએ, એવું આજે ભાવનગર શહેર મહિલા મોરચા વતી અમે આજે અમારે વાત કરવા માંગીએ છીએ કે એને સખતમાં સખત સજા થવી જોઈએ, ફાંસીની સજા થવી જોઈએ.